समाचारों में बात करें तो राजपीपळा में योजायेल शाळाना बाळकोनी कारकिर्दी मार्गदर्शन सेमिनार में सांसद मनसुख वसावाए मोटू निवेदन आप्युं हतुं। તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે, આખા ગુજરાતનું શિક્ષણ સ્તર નીચું છે, મારી પાસે એના પુરાવાઓ પણ છે, જેનો પુરાવો એ છે કે ગુજરાતના ઘણા ગાંઠા લોકો જ આઈપીએસ આઈએએસ અધિકારીઓ બને છે। આ ઉપરાંત ગુજરાતમાં બેંકોમાં મેનેજર બહારના રાજ્યના હોય છે, રેલવેની ભરતીમાં ગુજરાતના ઘણા ગાંઠા જ લોકો આવે છે, ઓએનજીસીની પરીક્ષામાં પણ બહારના રાજ્યોના જ લોકો હોય છે, ગુજરાતના હોતા જ નથી। ગુજરાતમાં મોટા ઉદ્યોગો આવેલ છે, તેમ છતાં પણ મોટા પદો પર 1% જ ગુજરાતી છે, તેઓ સર્વે કર્યું છે। નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર નીચું છે અને આંકડાકીય માહિતીમાં પણ તમે જો રોંગ હોય, ટીચરો કે પછી અધિકારી ઉતારી પડવા માટેની વાત નથી કરતો। આમ તો મેં ત્યાં સુધી એમ કીધું કે આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે। નાના પાયે મારી પાસે પુરાવા છે, મારી પાસે આધાર છે, કઈ રીતના કે ભલે આપણે બધું બની જતા હોય છે પણ આઈએસ અધિકારી ગુજરાતનો બને છે, આઈએસ અધિકારી ગુજરાતનો નથી બનતો, આઈપીએસ અધિકારી તો ગુજરાતનો બને છે, ડાયરેક્ટ આઈએસ ડાયરેક્ટ આઈપીએસ ગુજરાતમાં ઘણા ઘણા લોકો બને છે। આપણે એમ કે શિક્ષણમાં આપણે ખૂબ ઊંચાઈ હાંસલ કરી છે તો કેમ ડાયરેક્ટ આઈએસ નથી બની શકતા, આપણે કેમ ડાયરેક્ટ આઈપીએસ નથી બની શકતા, કેટલા કલેક્ટર આઈપીએસ અધિકારી છે તે પ્રમોશન ટૂટી કારણ કે કરતો પ્રમોશન થી છે। તો આ અંગે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી। જે રીતે કહેવામાં આવ્યું છે, સાંસદ મનસુખ વસાવા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે ગુજરાતના શિક્ષણ સ્તર પર કટાક્ષ કર્યો છે, શું કહેશો આપ? શિક્ષણ ઉપર કટાક્ષ કરતા ભાજપાની સત્તાધારી પક્ષના વરિષ્ઠ સાંસદ ને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ જે વાત કરી એ સત્ય ઉજાગર કરી છે। મનસુખભાઈ જે વાત કરી છે શિક્ષણ માટેની વાત કરી છે, શિક્ષણનું કથકતું સ્તર અને સરકારની સંપૂર્ણપણે નિષ્ક્રિયતા, સરકાર પોતે 27 વર્ષથી શાસનમાં હોય અને એ સરકારની ભ્રષ્ટ શાસનના કારણે એમની નીતિના કારણે ગુજરાતના શિક્ષણની અધોગતિ થાય તો આ સંજોગોની અંદર સરકારની જવાબદારી બને છે। કોંગ્રેસ પક્ષે તો કીધું નથી, બીજા લોકોએ તો કીધું નથી, જે સરકાર ન સાંભળવાની ટેવ ધરાવતી હોય એ સરકારમાં એમના પક્ષના જ સાંસદ કહેતા હોય કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે, નર્મદાથી લઈને ગુજરાતમાં પરિસ્થિતિ છે। જ્યારે આ સંજોગોમાં સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકારે તાત્કાલિક પણ પગલાં ભરવા જોઈએ, સરકાર પગલાં નથી ભરતી, એના કારણે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાયું। 95 સુધી જે ગુજરાત શિક્ષણમાં 9મા ક્રમાંકે હતું એ ગુજરાત આજે શિક્ષણમાં 19મા ને 21મા ક્રમાંકે પહોંચી ગયું છે, આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। આ ચિંતા કોંગ્રેસ ભાજપની રાજનીતિની નથી, આ ગુજરાતની ચિંતા છે, કારણ કે ગુજરાતનું ભવિષ્ય સમાન બાળકોને જો શિક્ષણ સારું નહીં મળે તો ગુજરાત કઈ રીતે ગતિશીલ ને પ્રગતિશીલ બનશે। આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો। તો રાજપીપળાના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને કટાક્ષ કર્યો છે અને નિવેદન આપ્યું છે।